बोला है। चलो नमस्कार मित्रों, आप सब मित्रों अमारी यूट्यूब चैनल नी अंदर खूब खूब स्वागत है। आज एक जीके नो एक एवो पोर्शन लई एक नानो एवो पोर्शन लई आपनी समक्ष रजू थया छे, बराबर छे। ए टॉपिक छे एक नदी नो टॉपिक लईने आपनी समक्ष आव्या छे। ए नदी छे तापी रिवर, बराबर छे। तापी नदी विषे आज सुधी तमे क्यांय फेक्ट नहीं सांभळ्या होय ने एवा फेक्ट तमने आज जाणवा मळशे। घणा नवा प्रश्नो आवनारी परीक्षाओमां आमांथी निकळी शके छे। દક્ષિણ ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી ગણી શકાય ને તો એ તાપી રિવર છે, બરાબર। તાપી નદી વિશે આપણે આ નવા નવા ફેક્ટો જાણવા છે। ચલો વિડીયોની અંદર બનીને રહેજો, જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં, બરાબર છે ને। ચલો વધીએ છીએ, તાપી નદી વિશે આજ ઘણી બધી માહિતી તમને મળશે, નવી માહિતી મળશે, છેક સુધી વિડીયોને જોજો, બરાબર। તો તાપી નદીનો ઉદગમ તમને ક્યાંથી થયો એવું પૂછવામાં આવે તો તાપી નદી છે ને પરપ્રાંતીય નદી છે। પરપ્રાંતીય નદી કોને કહેવાય? આપણે પરપ્રાંતીય માણસોના તમને ખબર હશે, વચ્ચે ડખાથી હતા પરપ્રાંતીય માણસો, ગુજરાતવાળા હામ હામે કાઠલા ચાલતા હતા। પરપ્રાંતીય એટલે એવો વ્યક્તિ છે કે જેનો જન્મ બહાર થયો છે ને ગુજરાતની અંદર આવી અને કામકાજ અર્થે આવે છે અથવા તો કોઈ પણ રીતે ગુજરાતની અંદર આવે છે। બેસ્ટ ઉદાહરણ છે પાણીપુરીવાળા ભૈયાજી, બરાબર છે ને। પાણીપુરીવાળા ભૈયાજી જન્મે છે યુપીની અંદર, કામકાજ ગુજરાતમાં, ટોપલો લઈને પાણીપુરી વેચે છે। તો નદીનું એવું છે જન્મે છે એમપીની અંદર, એમપીની અંદર એનો જન્મ છે। ક્યાં જન્મ થાય તો કે બેતુલની ટેકરી, બેતુલ નામનો જિલ્લો છે એમપીની અંદર, અને બેતુલની ટેકરીઓમાંથી આ તાપી નદી જન્મે છે, બરાબર। ધીમે 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 જો આ જે લાઈન કરી છે ને ગુજરાત અને એમપીની બોર્ડર છે, બરાબર। તો બેતુલની ટેકરીઓ સાતપુડા પર્વતમાળાનો ભાગ છે। જનરલી એવું કહેવાય છે તાપી નદીની ઓવરઓલ લંબાઈ છે ને 752 કિલોમીટર છે, પણ ગુજરાતની અંદર 224 કિલોમીટર જેટલું એનું વહેણ છે। ક્યારેક એવો તમને પ્રશ્ન પૂછે કે ગુજરાતની અંદર તાપીનું વહેણ નર્મદા કરતાં વધારે છે, વિધાન સાચું ખોટું? વિધાન સાચું છે, ઓવરઓલ લંબાઈ નર્મદાની ભલે વધારે હોય પણ તાપીની લંબાઈ ગુજરાતની અંદર નર્મદા કરતાં વધારે છે। તો ગુજરાતની અંદર 224 કિલોમીટર જેટલી વહન પામે છે। ધીમે ધીમે ગુજરાતમાં એન્ટર થાય છે, ગુજરાતમાં એન્ટર થાય ને એનો પ્રશ્ન 2014 પહેલાંની પરીક્ષામાં બહુ વાર પૂછી લીધો, બરાબર, કે તાપી નદી એન્ટર થાય એ સ્થળ કયું? જનરલી હરણફાળ અને હાંફેશ્વરમાં બંનેની અંદર ઘણા બધા લોકો હલવાઈ જતા, તો એક્ઝેક્ટ યાદ રાખજો, હવે તો આપણે ગોખાઈ જ ગયું છે। તો હરણફાળ નામની જગ્યાથી તાપી નદી ગુજરાતમાં એન્ટર થાય છે, પણ હવે હરણફાળ પૂછતા હતા ને હવે એનો સહાયક તરીકે તમને બે પ્રશ્ન પૂછે કે હરણફાળ ક્યાં આવ્યું, તો એક્ઝેક્ટ યાદ રાખજો હરણફાળ તાપી જિલ્લાની અંદર છે। તાલુકો પૂછે ને તો નિઝર નામનો તાલુકો છે, એક્ઝેક્ટ લોકેશન પૂછે ને તો હરણફાળ છે। ધીમે ધીમે તાપી નદી અંદર આવે છે, જો એની સહાયક નદીઓના નામ આજ સુધી તમે લગભગ ક્યાંય હેંભળા નહીં હોય, બરાબર। તો પહેલી સહાયક જેવી તાપીને મળે છે ને એ ભારદુ નામની નદી છે। ક્યારેક પ્રશ્ન આવી જાય કે ભારદુ નદી કોની સહાયક છે? આપણે જીકી ગંગાની સહાયક, બરાબર છે, નીકળે તાપીની સહાયક, તો ભારદુ નદી છે ને તાપી નદીની સહાયક છે, એક્ઝેક્ટ યાદ રાખજો। એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી પણ ક્યારેક પૂછાઈ જાય। ધીમે ધીમે નદી આગળ વધે છે, એવી જ એને નેસુ નામની નદી આવીને મળે છે। હવે જેવી થોડીક નદી આગળ આવે છે ને એવું આપણે ગુજરાતની અંદર એની ઉપર એક બંધ બાંધી દીધો, જેનો પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય છે, પણ હવે કેવો એમાંથી પ્રશ્ન આવે ને ધ્યાન રાખજો। તો એની ઉપર એક બંધ બાંધ્યો છે, જો અહીંયા બંધ છે જેનું નામ છે ઉકાઈ બંધ। ઉકાઈ બંધ કઈ સાલની અંદર બાંધ્યો? તો કે 1972ની અંદર આપણે ઉકાઈ બંધ બાંધ્યો છે, બરાબર। હવે ઉકાઈ બંધ પાસે જ આપણે એક વિદ્યુત મથક સ્થાપ્યું છે। જો વિદ્યુત મથક અલગ અલગ પ્રકારના તમે સાંભળાય છે, એ કોઈ તાપ વિદ્યુત મથક, એ કોઈ અણુ વિદ્યુત મથક, એ કોઈ જળ વિદ્યુત મથક, એ કોઈ વિન્ડ ફાર્મ, બધાનો એમ એક જ છે કે આપણે કોઈના કોઈ રીતે છે ને વીજળી ઉત્પન્ન કરવાની છે। એ તમે પાણી મારો, તાપ મારો, પાટું મારીને, ગમે એમ કરીને ટર્બાઈન ફેરવીને એમાંથી વીજળી ઉત્પન્ન કરવાની છે। તો તાપ વિદ્યુત મથકમાં શું હોય ખબર છે? લિગ્નાઇટ કોલસો લઈ આવે, તમને ખબર પાંદ્રો પાસેથી લિગ્નાઇટ કોલસો મળે છે, એ લિગ્નાઇટ કોલસાને બાળે, લિગ્નાઇટ કોલસાને બાળે, એમાંથી શું થાય, એમાંથી બાષ્પ ઉત્પન્ન થાય અને એ બાષ્પને ટર્બાઈન ઉપર મારે, ટર્બાઈન ફરે, એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, સેમ એનો કોન્સેપ્ટ છે, બરાબર। તો જેટલા પણ તાપ વિદ્યુત મથકો છે ને ત્યાં ગમે એ રીતે બાષ્પ ઉત્પન્ન કરીને એને ટર્બાઈન ઉપર મારે, ટર્બાઈન ફરે, એમાંથી વીજળી ઉત્પન્ન થાય, બરાબર। તો 1972ની અંદર ઉકાઈ બંધ બનાવ્યો ને ત્યાં જ બાજુમાં તાપ વિદ્યુત મથક છે, બરાબર, અને જ્યાંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ। હવે જે બંધ બનાવ્યો ને એના કારણે અહીંયા જો એક સરોવરનું નિર્માણ થયું છે અને જેને આપણે વલ્લભ સાગર સરોવર તરીકે ઓળખીએ છીએ, બરાબર। તમને અહીંથી પ્રશ્ન ઉપાડે કે વલ્લભ સાગર સરોવર કઈ નદી ઉપર છે અથવા તો કયા બંધના કારણે વલ્લભ સાગર સરોવરનું નિર્માણ થયું છે, તો આપણે હલવાઈ જાય, આખા ગુજરાતના છોકરા હલવાઈ જાય મોટાભાગના। તો યાદ રાખજો ઉકાઈ બંધના કારણે વલ્લભ સાગર સરોવરનું નિર્માણ થયું છે ને એ તાપી નદી ઉપર આવેલો છે, રેડી। ત્યાંથી થોડાક આગળ વધીએ ને એટલે કાકરાપાર આવે,
જો અહીંયા મોટા ભાગની તકલીફ એ થઈ શકે કે ઉકાઈ બંધ છે ને એ તાપી જિલ્લાની અંદર છે, અને કાકરાપાર બંધ છે ને સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર છે. બંને અલગ અલગ જિલ્લાઓની અંદર એક જ નદી ઉપર આવેલા બંધો છે. કાકરાપાર બંધ જો કાકરાપાર ખાતે છે ને આખા ગુજરાતનું એકમાત્ર અણુ વિદ્યુત મથક છે. બીજું ગુજરાતમાં બનવાનું હતું, ક્યાં હતું કે મીઠી વીરડી ભાવનગર પાસે, પણ હવે સાપા બાપા વાંચી ગયા છે. રીલ જોતા હોય ખબર પડી જાય કે ધાબા ઉપર ટાવર મુકાવો, ટાવરમાંથી કિરણો નીકળે છે ને આપને કેન્સર થાય છે, આવું બધું બહુ હાલતું હોય છે. બરાબર, જેને ખબર હોતી નથી પણ આ બધું અફવામાં આવી જાય. ભાવનગર વાળાને અફવા આવી, ખબર પડી ક્યાં તો અણુ વિદ્યુત મથક બનાવવા જઈ રહ્યા છે. ગામ મારા લાલ લીલા કાળા ઝંડા લઈ લઈને નીકળ્યા, નહીં અણુ વિદ્યુત મથક નહીં, અમે અમારા સાપરા ઉપર ટાવર કોઈ નાખવા નથી દેતા, અમારા વિસ્તારમાં અણુ વિદ્યુત મથક જોઈએ જ નહીં, નકર જીસીબી આડા હોઈ જઈશું. બરાબર છે, ગમે એ થાય અમને પેલા અણુ વિદ્યુત મથકમાં નાખ દેજો, અમારે કાંઈ લેવા દેવા જ નથી, અહીંયા અણુ વિદ્યુત મથક જોઈએ જ નહીં, ગમે એ કરો. એટલે પછી ગુજરાતમાં બહુ બધો વિરોધ થયો, એટલે પછી એને આંધ્રપ્રદેશ જવા દીધું. બરાબર, અને ગુજરાતમાંથી બીજા નંબરનું અણુ વિદ્યુત મથક બનવા જઈ રહ્યું હતું મીઠી વીરડી, કેન્સલ થયું. અત્યારે એકમાત્ર અણુ વિદ્યુત મથક કાકરાપાર ખાતે છે અને તાપી નદી ઉપર આવેલું છે. એક્ઝેક્ટ યાદ રાખજો. બરાબર, ધીમે 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 નદી આગળ વધે છે, એને એક આંબલી નામની નદી આવીને મળે છે, ત્યાં એના ઉપર આંબલી બંધ છે. થોડીક નદી આગળ વધે એટલે ત્યાં જ આપણું અપ્રતિમ દક્ષિણ ગુજરાતનું શહેર સુરત આવેલું છે. સુરતનું જમણ કાશીનું મરણ બધાને ખબર છે, સુરતનો લોચો બધાને ખબર છે. સુરતમાં આખા વિશ્વના 95% હીરા પોલીસ થાય છે. તમને બધાને ખબર કે હીરા મળે ક્યાં, હીરા ગુજરાતમાં મળે નથી મળતા, હીરા મળે છે મધ્યપ્રદેશની પન્નાની ખાણોમાંથી, ત્યાંથી હીરા લાવવામાં આવે છે ને સુરત આવીને એને ઘઉંમાં બેહારે છે આપણા માણા. બરાબર ને, પહેલા 10 પેલવારા ક્યાં ભાગતા, હીરા ઘઉંમાં ભાગતા. બરાબર, તો હીરાને પોલીસ કરવાનો ઉદ્યોગ સૌથી વધારે સુરતની અંદર જરીકામ ઉદ્યોગ વિકસેલો છે, હાડિયુંનો ઉદ્યોગ વિકસેલો છે, જે ધારો એ બધું સુરતની અંદર તમને મળશે. બરાબર, અને સુરતથી જેવા આગળ વધો ને, સુરત એક્ઝેટ તાપી નદીના કિનારે છે. સુરતથી જેવા આગળ વધો ને એટલે સુરત વિયર નામની નાની એવી યોજના લાગુ કરેલી છે, અને સુરત જિલ્લાનું જ હજીરા પોર્ટ પણ એક્ઝેટ તાપી નદીના કિનારે છે. અને જેવું તાપી નદીનું મુખ આવે છે, જેવું તાપી નદી અરબ સાગરને મળવા જાય છે ને, ત્યાં એક ભૂતિયા બીચ આવ્યો છે જેનું નામ છે ડુમાસ બીચ. બરાબર, ડુમાસ ઇન્ડિયાની 10 વોન્ટેડ પ્લેસોની અંદર આવેલો છે. ડુમાસ બીચ એટલે દુનિયાના સૌથી, ભારતના સૌથી 10 ડરામણા સ્થળો. ડરામણા સ્થળો એટલે અહીંયા કોઈક રાતે ચૂડેલ ડાકણ, બરાબર છે ને, આવું કંઈક જોઈ ગયું હોય છે, એટલે અત્યારે રાતે કોઈ ડુમાસ બીચ ઉપર જતા નથી. અહીંયા વોન્ટેડ પ્લેસ ગણવામાં આવે છે. અને અંતે તાપી નદી છે ને અરબ સાગરને મળી જાય છે. તાપી નદી ખંભાતના અખાત અને અરબ સાગર બંને વચ્ચેની સીમા બનાવે છે. યાદ રાખજો, જ્યાં તાપી નદી મળે છે ને એનો ઉપરનો ભાગ ખંભાતનો અખાત કહેવાય, નીચેનો ભાગ અરબ સાગર તરીકે ઓળખાય છે. આવી રીતના અંતે તાપી નદી જ્યાં અરબ સાગરને મળે છે એને આપણે સુવાલીની ટેકરીઓના નામે ઓળખીએ છીએ. ઇતિહાસમાં ક્યાંય તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, ચોપડીઓ વાંચ્યું હોય કે ન સાંભળ્યું હોય, અહીંયા જોઈ લેજો, આ સુવાલીની ટેકરીઓની આજુબાજુમાં ઇતિહાસનું એક ખતરનાક યુદ્ધ થયું હતું. બરાબર, જેનું નામ છે સ્વેલી હોલનું યુદ્ધ. આ યુદ્ધ કઈ સાલની અંદર થયું તમને બધું સમજાવું છું. બરાબર, ઇતિહાસમાં ક્યારે આવે ને તો યાદ રાખજો, સ્વેલી હોલનું યુદ્ધ 1612માં થયું હતું. કેવી રીતના થયું હતું, કોની વચ્ચે થયું હતું, એમ લખેલું છે કે પોર્ટુગલો અને અંગ્રેજો વચ્ચે થયું. બધાને ખબર છે 1608ની સાલની અંદર પેલો કેપ્ટન વોકિન્સ આવે છે અંગ્રેજો તરફથી રાજા જહાંગીર પાસે પરવાનગી માંગવા, પણ જહાંગીર ડાયરેક્ટ જ ના પડે, ગુરા નીકળે, અહીંયા જોઈએ જ ને, અહીંયા ભૂરિયાઓ ઓલરેડી અમારા મહેલમાં બેઠા જ છે. બરાબર, પેલો વોકિન્સ ચોકી ગયો કે લે હાલ આ કોણ આવી ગયા છે, અહીંયા કોણ ભૂરિયાઓ બેહી ગયા છે આજુબાજુમાં આવીને, અમારે આવવાનું હતું. પણ પોર્ટુગલો પહેલેથી ભારતમાં હતા અને જહાંગીરના દરબાર સુધી ઘૂસી ગયા હતા, એટલે પોર્ટુગલે હળી કરી કે નહીં આ ભૂરિયા ન જોઈએ, આમને કાઢો, ગાયગા કાઢો, એટલે વોકિન્સને જહાંગીરે ના પાડી દીધી કે તમે તમારો સામાન લઈને પાછા હટકી જાઓ નકર માર ખાઈશો. બરાબર છે, એટલે વોકિન્સ આરામથી નીકળી ગયો બધું લઈને, પરવાનગી મળી નહીં. વોકિન્સે જઈ અને બધી જ આબેહૂબ વાત કરી કે રાજાના મહેલની અંદર આપણા જેવા જેવા આપણા જ માસીના દીકરા ભૂરિયાઓ ત્યાં બાજુમાં બેઠા છે, એ ભૂરિયાઓ કોણ છે, માહિતી જલ્દી એકઠી કરો. માહિતી એકઠી કરી, ખબર પડી પોર્ટુગલો છે. એ માહિતી એકઠી કરી કે એમને શું કામ દરબારમાં બેહાડ્યા છે, તો કે પોર્ટુગલો જન્મજાત પોતે કેવા છે, હારા હારા નાવિકો છે. દરિયાની અંદર હારા હારાને બુડબુડિયા બોલાવી દે, હારા હારાને પકડીને ડૂબાડી દે, જેવા તેવા રાજાઓ દરિયામાં પોર્ટુગલો સામે યુદ્ધ ન કરી શકે. બરાબર છે ને, મધ્ય એશિયાથી લઈને ઇન્ડોનેશિયા સુધીના દરિયાની અંદર પોર્ટુગલો એક હતું શાસન હલાવતા હતા, અને એના કારણે પેલા જહાંગીરે એના દરબારમાં રાખ્યા છે. આ અંગ્રેજોને ખબર પડી 1608 થી 1612, 4 વર્ષ દરિયાની અંદર ટ્રેનિંગ આપી એમના છોકરાઓને કે ગમે એ થાય પોર્ટુગલોને પાડી દેવાના થાય છે. 4 વર્ષ પછી કેપ્ટન બેસ્ટ આવ્યો ભારતની અંદર, અને કેપ્ટન બેસ્ટ આવ્યો ડાયરેક્ટ કોઈને પૂછ્યું જ નહીં, અહીંયા તાપી નદીના કિનારે ઉતરો
અને ડાયરેક્ટ પોર્ટુગલોની સામે ઉતરી ગયો ને હામ હામા કાટલા જાલીને પોર્ટુગલોને ધોઈ નાખ્યા દરિયાની અંદર, એ હદે ધોઈ નાખ્યા ને કે હાહાકાર મચી ગયો. જહાંગીરના દરબારમાં હાહાકાર મચી ગયો કે બીજા ભૂરિયા આના કરતાંય તાકાતવર છે ને દરિયામાં એનાથી સારું લડે છે. અને પછી કેપ્ટન બેસ દળબડાટી બોલાવીને જતો રહ્યો અને પછી સર ટોમસ રો આવે છે અને સર ટોમસ રો 1615 જેવો આવે છે એવો જહાંગીર એને ડાયરેક્ટ સાઇન કરી દે કે લાવો બાપુ સાઇન કરી દો, આવી જાઓ ભૂરિયાઓ, બરાબર છે, આમને અમે કાઢી મૂકશું. એટલે પછી અંગ્રેજોનો દબદબો થઈ ગયો. તો યાદ રાખજો, અંગ્રેજોએ સૌથી પહેલું એનું ઇતિહાસનું યુદ્ધ કર્યું હોય તો પોર્ટુગલો આમે સ્વેલી હોલનું અને આ તાપી નદીના પટાંગણની અંદર યુદ્ધ કર્યું હતું, બરાબર છે. આ તાપી નદી છે. હવે જાણીએ એના થોડા ઘણા ફેક્ટ. તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી તાપી નદી છે, બરાબર છે. ડુમાસ બીચ પાસે છે ને, આ મેં જેમ ભૂતિયા બીચની વાત કરીને, ડુમાસ બીચની બાજુમાં જે કીડિયા બેટ નામની જગ્યા છે અને કીડિયા બેટ નામની જગ્યાની બાજુમાં જ લાકડાના ગણેશજીનું મંદિર આવેલું છે. આર્ટ એન્ડ કલ્ચરની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ક્યારેક અઘરો ક્વેશ્ચન પૂછી નાખે. પછી અહીંયા જ્યાં તાપી નદીનું મુખ છે ને, એના 45 કિલોમીટરના એરિયામાં એક ઘટના ઘટે છે. કેવી ઘટના ઘટે છે કે અહીંયા જ્યારે દરિયાની અંદર ભરતી આવે ત્યારે તાપી નદીના 45 કિલોમીટરના એરિયા સુધી છે ને દરિયાનું પાણી ઘૂસી જાય. હવે દરિયાનું પાણી ઘૂસી જાય, દરિયાનું પાણી તો કેવું હોય, ખારું પાણી હોય, પીવાય નહીં, ના તો ક્યાંય સિંચાઈમાં કામ આવે. એટલે આપણા ગુજરાતના પહેલા પીએમ મોરારજી દેસાઈ આપણા મોરકાકા માર્કેટમાં આવ્યા કે હું આ પાણીને રોકીને બતાવીશ, હું આ દરિયાનું પાણી તાપીમાં નહીં ઘૂસવા દઉં. અને એને એક બાજુમાં જ એક નાનો એવો અહીંયા બંધ બનાવી દીધો અને એ બંધનું નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્યાંય ચોપડીઓ નથી લખ્યું, એ બંધનું નામ છે નર્મદ સાગર બંધ. નર્મદા સાગર નથી જોજો, નર્મદ સાગર બંધ. અને આ બંધના કારણે તાપી નદીમાં દરિયાનું પાણી મિક્સ થતું બંધ થઈ ગયું. આ કામ મોરારજી દેસાઈ કરીને દેખાડ્યું છે, યાદ રાખજો, બરાબર. પછી તાપી નદીના કિનારે બોધાન નામનું સ્થળ છે જ્યાં દર 12 વર્ષે મેળો ભરાય છે, યાદ રાખજો, બોધાન નામનું સ્થળ, બરાબર. ક્યારે પ્રશ્ન પૂછે સુરત જિલ્લામાં દર 12 વર્ષે મેળો ક્યારે ભરે, આપને કુંભ મેળો જ મગજમાં હોય, વધી વધીને ભરૂચનો પેલો બાળભૂતનો મેળો મગજમાં કરી ગયો હોય, બરાબર છે. તો બોધાન નામનું સ્થળ તાપી નદીના કિનારે જ્યાં દર 12 વર્ષે મેળો ભરાય છે. તાપી નદીનો જન્મદિવસ ઉજવી, બધાને ખબર છે, જન્મદિવસ પૂછી નાખે, અષાઢ સુદ સાતમ. તાપી નદીનો હેપી બર્થડે છે, બરાબર, કેક ક્યારે કાપે, અષાઢ સુદ સાતમના દિવસે કાપે છે. પછી આ પણ એક બહુ મસ્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, આજ સુધી પરીક્ષામાં ક્યારેય પૂછાણો નથી પણ પૂછાઈ શકે. થાઈલેન્ડથી છે ને એક બૌદ્ધ ગુરુ આવેલા, થાઈલેન્ડથી બૌદ્ધ ગુરુ આવ્યા ને તાપી નદીનો ઇતિહાસ જાણીને એટલા બધા પ્રભાવિત થઈ ગયા ને કે અહીંથી ગ્લાસ ભરીને લઈ ગયા તાપી નદીનું પાણી. અને દક્ષિણ થાઈલેન્ડની જે મોટામાં મોટી નદી હતી ને એ નદીમાં પાણી ઠાલવું તાપી નદીનું, અને એ નદીનું નામ જે હોય એ નદીનું નામ એને ફેરવીને તાપી નદી કરી નાખ્યું. એટલું જ નહીં, ખાલી નદીનું જ નામ ન ફેરવું, એ નદીના કિનારે જે શહેર હતું ને એ શહેર, આપણે અહીંયા ગુજરાતની અંદર તાપી નદીના કિનારે સુરત છે, થાઈલેન્ડની અંદર તાપી નદીના કિનારે જે શહેર હતું ને એનું નામ છે સુરત થાણી. જો એનું નામ એ સુરત આયરે મળતું જ રાખ્યું, સુરત થાણી, રેડીને. એટલે આ ફેક્ટ બહુ જબરજસ્ત છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે, બરાબર. તો આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હતા તાપી નદી સાથે જોડાયેલા, બરાબર છે. આવા નવા ફેક્ટ લઈ અને મળતા રહેશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરજો, તમારા મિત્રો સુધી ફેલાવી મારજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધીમે ધીમે આપણે ચેનલ ઉપર આવા નવા 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 વિડીયો લાવતા રહેશું. તમામ મિત્રોનો આભાર, એકવાર વિડીયોને લાઈક કરતા જજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. વંદે માતરમ, જય હિન્દ.